एससीएल सीजन 5 पांच वर्ष थी रफली रॉयल्स सेल में भाग लेते आयू है। आ वक्त एससीएल में रफली रॉयल्से जबरदस्त जीत हासिल करी है। दरेके दरेक मैच 9 અને 3 12 मैच रही में बार बार मैच में 3 मैच जो कि हारी चुक्या है, पर एना सिवाय 9 मैच में एटलू जबरदस्त परफॉर्मंस हतो। हूँ रफली रॉयल्स दरेक खिलाड़ियों ने खूब खूब अभिनंदन आपवा मांगीश, कारण के पहले थी छेल्ले सुधी टोटल टीम ना खिलाड़ी था 19, रमवानो होय फक्त 11 खिलाड़ी है, पण मने गर्व छे मारा 19 खिलाड़ी पर के पहली मैच थी लेने छेल्ली मैच सुधी 19 खिलाड़ी ग्राउंड पर हाजर रह्या हता। अमुक खिलाड़ी ने खबर हती के अमने रमवानो मौको नथी मळवानो, पण टीम ने सपोर्ट करवा माटे 19 खिलाड़ी ग्राउंड पर हाजर रह्या हता। अने मारी जे टीम 11 हती ए टीम 11 ने एकबीजा साथे एटलू जबरदस्त कॉम्बिनेशन हतुं के हुं दरेक टीम प्लेयर ने सल्यूट करीश। सौथी महत्वनी वात तो अमारी टीम नो जे कैप्टन हतो विशाल पटेल उर्फ अप्पु, एनो कॉम्बिनेशन बधा प्लेयर साथे एटलू जबरदस्त हतो के एने आखू नगर हवेली वखाणे छे, आखू क्रिकेट जगत वखाणे छे। हुं रखोली रॉयल्स ना दरेक टीम प्लेयर अने रखोली रॉयल्स ने सपोर्ट करवा माटे जे पण सपोर्टरो आवेला हता ए सपोर्टरो नो पण एटलू बधुं जबरदस्त क्रेज हतो के खिलाड़ियों ने उत्साह कोई दिवस ओछो नहीं थवा दीधो। એટલા માટે આ બધાના જ સાથ સહકાર અને સપોર્ટથી અને ખાસ કરીને રખોલી રોયલ્સના જે સ્પોન્સર એ લોકોએ પણ એટલો સપોર્ટ કર્યો કે રખોલી રોયલ્સના કોઈ પણ સદસ્યને કોઈ પણ તકલીફ નહીં આવવા દીધી, અને જે રખોલી રોયલ્સે જીત હાંસલ કરી અને દરેકે દરેક ખેલાડીઓની ઈચ્છા હતી કે આ જીત મેળવ્યા પછી સેલવાસમાં એક વિજય જુલૂસ નીકળવા જોઈએ, અને એ એના માટે કે દરેક ખેલાડીઓને એક માન સન્માન મળે અને રખોલી રોયલ્સના સપોર્ટરને એક માન સન્માન મળે એના માટે એક આજે વિજય જુલૂસ કાઢવામાં આવ્યું હતું। દરેક ખેલાડીઓ દરેક સપોર્ટરો આજે ખૂબ જ ઉત્સાહથી આ રેલીમાં ભાગ લીધો હતો। એસસીએલ માટે તમે કેવી રીતના કહેતો, જે રીતના દિવસે દિવસે જે ખેલ રમાડી રહી છે, બધાને પ્લેટફોર્મ આપી રહી છે, એસસીએલ માટે શું કહેશો તમે? એસસીએલ તો એણે સાબિત કરી દીધું કે આ ફક્ત ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં હતું પણ ક્રિકેટિંગ ફેસ્ટિવલ હતું। એસસીએલને સેલ્યુટ છે, ખૂબ જ સારી રીતે 15 દિવસની આટલી મોટી ટુર્નામેન્ટ, આટલા બધા પ્રેક્ષકો ને બધાને બહુ જ સારી રીતે એમણે મેનેજ કર્યા અને કોઈપણ જાતના અનિચ્છીય ઘટના ઘટ્યા સિવાય એક સંપૂર્ણ ખેલ દિલ્હીની ભાવનાથી આ ટુર્નામેન્ટને સંપૂર્ણ સફળ બનાવી હું એસસીએલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આવતા સમયમાં પણ એસસીએલ 6 માટે એસસીએલ કમિટીને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આવતા સમયમાં આનાથી પણ વધારે જબરદસ્ત સારી રીતે એસસીએલની ટુર્નામેન્ટ રમાડે। રખોલી રોયલ્સની ટીમ મારો નાનો ભાઈ નિલેશ પ્રધાને એસસીએલ સીઝન 1 વખતે પરચેસ કરી હતી, અને ત્યારથી એનું સપનું હતું કે રખોલી રોયલ્સ એસસીએલમાં જીતે। આ વખતે એસસીએલ સીઝન 5માં રખોલી રોયલ્સના ખેલાડીઓએ એ મારો જે ભાઈ છે નિલેશ, આ રખોલી રોયલ્સનો ફાઉન્ડર, એનું સપનું પૂરું કર્યું અને એને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે। હું દરેક ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ। તમે કેટલી મેચ રમ્યા છે, કેટલું ટફ હતું અહીંયા સુધી પહોંચવાનું? શરૂઆતમાં જ્યારે અમે આ ફર્સ્ટ મેચ રમ્યા ત્યારે અમે એના આગાડી 2 દિવસ પ્રેક્ટિસ કરી ત્યારે અમને લાગ્યું કે અમારા પ્લેયર ખરેખર બહુ ટેલેન્ટેડ છે, એક સારું કોમ્બિનેશનથી અમે રમીશું તો અમે ફાઇનલ સુધી જશું। અને અમે જે ટાઈમે અમે જ્યારે ફર્સ્ટ ગેટ ટુગેધર થયું ત્યારે ઓપનિંગ મેચ પણ અમારી જ હતી, રખોલી રોયલ્સની ઓપનિંગ મેચ હતી, એ ટાઈમે જ અમે કીધેલું હતું કે આ એસસીએલ ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ પણ આપણે રમીને જીતીશું અને છેલ્લી મેચ પણ આપણે રમીને જીતીશું। એ હિસાબે અમારા પ્લેયરે જે મહેનત કરી છે, ખરેખર દરેક મેચમાં અલગ અલગ બધા પ્લેયર્સ ચાલ્યા, એના બદલે એક ટીમ યુનિટી દેખાઈ અને એ યુનિટીથી અમે આ એસસીએલ 5 ચેમ્પિયન થયા છે। જ્યારે ફાઇનલનો સમય હતો ત્યારે એક વખત એવું લાગી રહ્યું હતું કે તમારી સામેની ટીમ જીતી રહી છે ને તમે હારી રહી છો, તો આજે જે જીત હાંસિલ કરી છે ને જે એક એસસીએલ પણ આટલી મોટી ટુર્નામેન્ટ થઈ રહી છે, તો શું કહેશો તેના માટે તમે? પ્રથમ તો જ્યારે અમે આ મેચ 1 સાઇડ થઈ રહી હતી ત્યારે અમે એક પ્લેયર્સ બધા ભેગા થયા, સિનિયર પ્લેયર ભીમ હતા, સ્વામી હતા, દરેક પ્લેયર ભેગા થઈને અમે એવું જ નક્કી કર્યું કે આપણે છેલ્લા બોલ સુધી મેચ નથી છોડવાની, કેમ કે બધાને ખબર છે કે એક રખોલી રોયલ્સની ટીમ એવી છે કે છેલ્લા બોલ સુધી આ મેચ છોડશે નહીં, એટલે અમે એ છેલ્લા બોલ સુધી મેચ નહીં છોડી અને અમે એ મેચ જીતીને બહાર નીકળ્યા। બીજું એસસીએલ ટુર્નામેન્ટ આવનારા સમયમાં ઓપન કમિટીમાં જો અમે પણ વાત કરી છે કે અમે એમની જોડે અમે સાથે મળીને લેધર બોલ ક્રિકેટ પણ રમાડી રહ્યા છે, આવનારા ટૂંક જ સમયમાં એનું પણ એક લોન્ચિંગ થશે કે લેધર બોલ ક્રિકેટને બી પ્રમોટ થઈ રહ્યું છે।